મહત્વના સમાચાર. વડોદરામાં લગ્ન પ્રસંગમાં જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. તો શહીદ જવાનોના માનમાં જાન રોકીને મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તો જાનમાં દેશભક્તિના ગીતો વગાડવા માટેનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. શહીદોના માનમાં બેનરો સાથે જાન નીકળશે. વડોદરામાં એક લગ્ન પ્રસંગ યોજાઈ રહ્યો છે અને જેમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. શહીદોના માનમાં દેશભક્તિના ગીતો વગાડવામાં આવશે અને જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. મૌન પાળવામાં આવશે. તો શહીદોના માનમાં મૌન પાળીને આ ઘટનાને પગલે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવશે. તો શહીદોના માનમાં જાન રોકીને મૌન પાળવામાં આવ્યું અને ત્યારબાદ શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. તો હવે આપણે વડોદરાના તે દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં એક લગ્ન પ્રસંગ છે અને જેમાં જાનૈયાઓ દ્વારા જાન રોકીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી છે. સાથે જ બેનરો પણ બતાવવામાં આવી રહ્યા છે. તો દેશભક્તિના ગીતો વગાડવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. બેનરોમાં પણ લખ્યું છે વિનમ્ર શ્રદ્ધાંજલિ શહીદોને. દેશભક્તિના ગીતો વગાડવાનો પણ નિર્ણય કર્યો છે. એક સ્થાનીય કાર્ય કહેવાય જ્યારે એક લગ્ન થઈ રહ્યા છે અને તેમાં આ પ્રકારનો નિર્ણય લેવાયો છે. આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે. જી માનુ, એક તરફ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો થયો જેમાં આપણા 44 જવાનો શહીદ થયા છે, ત્યારે વડોદરામાં એક લગ્ન પ્રસંગમાં એક કહી શકાય કે સરાહનીય પગલું ભરવામાં આવ્યું છે અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી રહી છે. પરિવારની આજે જાન નીકળી છે અને જ્યારે ગઈકાલે 44 જવાનો શહીદ થયા છે ત્યારે આ પરિવારે આ શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આ જાન દરમિયાન જ રાખ્યો છે. આખા પરિવારે આ રીતે જે વાજિંત્ર જોડાયા છે, જે ડીજે જોડાયું છે, એમાં પણ દેશભક્તિના ગીતો વગાડવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો. સમગ્ર જાન જે રસ્તામાં જઈ રહી છે ત્યાં દેશભક્તિના ગીતો વગાડવામાં આવ્યા. કાપડિયા પરિવાર દ્વારા આ રીતે શહીદોને વિનમ્ર શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. બેનરો સાથે આ જાન નીકળી છે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ખાસ કરીને વરરાજા પણ જોડાયા છે. તમામ લોકો આ જાનની અંદર છે. આપણે વરરાજા સાથે જ વાત કરીએ કે એમને શું આ ભાવના છે. શું કહો છો, આજે જાનમાં બેનરો સાથે જોડાયા છો, શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે પરિવાર? આ દેશના જે જવાન છે એ બી અમારા ફેમિલી જેવા જ છે. જો એ ત્યાં આગળ આટલું બધું અહીંયા કરીને ત્યાં આગળ જો દેશની જો રક્ષા કરતા હોય તો આપણા દેશ માટે બી એની પ્રાથમિક જવાબદારી બની જ રહી છે. એટલે આજે અમે કોઈ પણ હર્ષો ઉલ્લાસ વગર માત્ર દેશભક્તિના ગીતો વગાડીશું જેથી એમને શ્રદ્ધાંજલિ અમે આપી શકીએ. જાન નીકળી છે પરંતુ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે દેશભક્તિના ગીતો જ વગાડી અને કાર્યક્રમ કરવાના છો. જાનૈયા તરીકે આજે આનંદ ઉલ્લાસનો દિવસ હોય તેમ છતાં દેશભક્તિ જ ગીતો વગાડ્યા છે, શું માગણી છે સરકાર જોડે? દેશની શું પરિસ્થિતિ છે, શું કહો છો? એક તો સૌથી પહેલા કહી દો, અમારા કુટુંબમાં સૌથી સુખદ પ્રસંગ છે, પણ તારીખ ફેરફાર ન થઈ શકતી નથી. એટલે અમારા જવાનો શહીદ થયા છે એની માટે અમારી એક જ રિક્વેસ્ટ છે કે મોદી સરકાર કે આપણી પ્રેઝન્ટ ગવર્મેન્ટને અમારી એક જ રિક્વેસ્ટ છે કે જે ઈંટનો જવાબ પથ્થરથી આપો. ભલે આપણા જવાન શહીદ થયા છે, એમના દુઃખમાં અમે ભાગીદાર છીએ, પણ એમના 40 નહીં, એમના 40 લાખ જવાનોને શહીદ કરજો. એ અમારી મોદી સાહેબને અને બીજેપી સરકારને રિક્વેસ્ટ છે. અંકુર, દેશભક્તિના ગીતો સાથે આ જાન નીકળી છે. આજે જાનમાં પણ આક્રોશ છે કે દેશે આનો બદલો લેવો જોઈએ. કેટલાક જાનૈયા બહેનો છે તે એમની સાથે વાત કરીએ. 44 જવાનો શહીદ થયા છે. બેન, શું છે આજે દેશભક્તિના ગીતો સાથે નીકળ્યા છો, શું સંદેશ છે દેશને? હું આપણા ગવર્મેન્ટને એ જ કહેવા માંગુ છું કે જે સર્જિકલ સ્ટ્રાઇક પહેલા કરી છે એ જ સર્જિકલ સ્ટ્રાઇક હવે ફરી કરવી જોઈએ અને આ લોકોને જવાબ આપવો જોઈએ કે અમે પણ સક્ષમ છે, અમારા જવાનો પણ સક્ષમ છે. એટલે ફરી સર્જિકલ સ્ટ્રાઇક ગવર્મેન્ટે કરવી જોઈએ. અંકુર, જાનૈયાઓ ફરી સર્જિકલ સ્ટ્રાઇકની માંગ કરી રહ્યા છે. ખાસ કરીને તમામ લોકો છે આજે સ્વેચ્છાએ નક્કી કર્યું આ પરિવારે કે દેશભક્તિના ગીતો વગાડી અને જાન લઈને માંડવા સુધી જઈશું. પરંતુ જે રીતે જમ્મુ કાશ્મીરમાં જવાનો શહીદ થયા છે ત્યારે એનો આક્રોશ છે એ વડોદરાની અંદર આખા રાજ્યમાં અને દેશમાં દેખાઈ રહ્યો છે. અને આ જાનૈયાઓ પણ આજે દેશભક્તિના ગીતો વગાડી અને એક શોકનો સંદેશ પ્રસારિત કરી રહ્યા છે. જાન અત્યારે માંડવા સુધી પહોંચી રહી છે. તમામ જાનૈયાઓ આવી રીતે બેનર લઈ અને અહીંયાથી નીકળ્યા છે. દેશભક્તિના ગીતો જ માત્ર વગાડવાના છે અને એ રીતે આ જાનૈયાઓ અહીંથી નીકળ્યા છે. જાન એક સંદેશ આપી રહી છે. દેશનો જે આક્રોશ છે આ જાન
માન આજે વ્યક્ત કરી રહી છે. જવાનોને જે શહીદ જવાનો છે એમને શ્રદ્ધાંજલિ સાથે સરકાર પાસે પણ કંઈક માગણી કરી રહી છે, સરકાર કડક કાર્યવાહી કરે, ફરીવાર સર્જિકલ સ્ટ્રાઇક થાય, પાકિસ્તાનને આ પાઠ ભણાવવામાં આવે એવી માંગ સાથે આ જાન નીકળી છે. ફરીવાર હું તમને કહું કે જે જાનની અંદર આજે બેન્ડ વાજા છે એમાં પણ દેશભક્તિના જ માત્ર ગીતો વાગી રહ્યા છે, બાકી જાન નીકળી છે. જાનમાં એક સંદેશ આપવામાં આવી રહ્યો છે કે જાન સાથે જે દેશભક્તિના ગીતો વાગી રહ્યા છે અને આ ગીતો સાથે જાન નીકળી છે. આ પરિવારે જાનમાં બેનરો સાથે અહીંયા અત્યારે નીકળી છે અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહી છે. ખાસ કરીને આ દેશનો આક્રોશ છે, આ જનતાનો આક્રોશ છે એવું પણ કહી શકાય અને આજે શ્રદ્ધાંજલિ રૂપે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ જાન બેનરો સાથે નીકળી છે. માત્ર દેશભક્તિના ગીતો જ અહીંયા જે બેન્ડ વાજા છે અને વાગી રહ્યા છે અને થોડી વારમાં જાન માંડવે પહોંચવાની છે. અંકુર જી બિલકુલ, માનું સમગ્ર માહિતી સાથે જોડવા બદલ આપનું આભાર. ત્યારે વડોદરામાં એક લગ્ન પ્રસંગમાં પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી રહી છે. વડોદરામાં જાન નીકળી છે અને સાથે જ નિર્ણય લેવામાં આવ્યો છે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો. બેનરો બતાવીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી રહી છે. દેશભક્તિના ગીતો વગાડીને જ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે અને માંડવે પહોંચશે જાન.